વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગઈ વખતે છેલ્લે યોગગણ, છેદગણ, તફાવત ગણની વાત કરી હતી. તફાવત ગણ એ માઇનસ ઈ નું તફાવત ગણ, એને આપણે બે લાગણીથી સમજીએ. બી બરાબર
કેવી કાલ્પનિક સંખ્યા છે? 6 થી મોટી, 10 થી નાની, એટલે એમાં આવશે 7 8 9. હવે આ બંને નો આપણે યોગ ગણ કરવાનો છે, તો એ યોગ b બરાબર 2 3 4 5 6. હવે આ 7 નથી તો લખવાના, 8 નથી તો લખવાના, 9 નથી તો લખવાના, એટલે 2 3 4 5 6 7 8 9. આ પહેલો લાંબો આપણે અહીંયા આગળ પૂરો થયો. બાકીના જે છે હોય તો નીચેના ગણ શોધો. નંબર 1 એ યોગ b, એ યોગ b એટલે એના સંયોગ થી 1 2 3 4. આ 3 4 ને આગળ આવી ગયા, ફરી નહીં લખવાના, 5 6. આ એ યોગ b મળી જાય. એ યોગ c નંબર 2, એ યોગ c બરાબર 1 2 3 4, પછી 5 6 7 8. આ બંને નો યોગ ગણ. પછી પાંચમો દાખલો લઈએ, નો એ યોગ બી યોગ સી, આ ત્રણેયનો યોગ ગણ 1 2 3 4. ફરી નથી લખવાના, 5 6. પછી 5 6 ફરી નથી લખવાના, એટલે 7 8. 1 2 3 4 5 6 7 8. આ એ યોગ બી યોગ સી આવી ગયો. તો આવી રીતે બાકીના જે છે દાખલા, બે મેં ગણાવી દે છો, બાકીના તમે જાતે ગણી દેશો. તો આપણે નંબર 1 એ છે બી, તો આ બંનેમાં સામાન્ય ઘટકો કયા છે તે લખવાના છે. 3 અહીં છે નથી, 5 અહીં છે નથી, 7 અહીં પણ છે નહીં પણ છે, એટલે 7. પછી 9 અહીં આગળ છે, 9 અહીં આગળ છે, એટલે 7. પછી 9, 11 અહીં છે, 11 અહીં છે, એટલે આ બંનેના સામાન્ય ઘટકો, સામાન્ય સભ્યો 7 9 11 થાય. પછી નંબર 2 બી છે સી. હવે બી અને સી નો છેદ પણ 7 અહીં છે નથી, 9 અહીં આગળ છે નથી, 11 અહીં પણ છે અહીં પણ છે, એટલે 11 લખાશે, 13 અહીં પણ છે નથી અહીં પણ છે, એટલે 11 13. 15 અહીં છે પણ અહીં નથી, માટે નહીં લખાય. એના પછી છઠ્ઠો દાખલો એ છે બી યોગ સી. તો પહેલા આપણે બી યોગ સી શોધી લઈએ.
આ બી ઓ સી આવે હવે આનો છે આ કોણ સાથે કરવાનો છે ત્રણ અહીં છે અહીં નથી પાંચ અહીં છે અહીં નથી સાત બંનેમાં છે નવ બંનેમાં છે અગિયાર બંનેમાં છે સાત નવ ને અગિયાર તો આવી રીતે લખાશે તો બાકીના દાખલા તમે જાતે કરી શકો તેમ છો આ રીતે જ છે હવે આવતી વખતે આપણે પૂરક ગણ સાર્વત્રિક ગણના સંદર્ભમાં લખીશું બાકીના જે એક્ઝામ્પલ છે એ જાતે તમે ઘરે ગણી શકો એવા છો નવમામાં જ આપણે આ બધું ભણી ગયેલા છીએ બરાબર ઓકે થેન્ક યુ.